પાલનપુરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં બેદરકારીથી એક દર્દીનું મોત નિપજ્યું હોવાના આક્ષેપો સાથે હોબાળો થયો હતો. પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં એક કોરોનાગ્રસ્ત દર્દીને દાખલ કર્યો હતો, જો કે તે દર્દીને ઓક્સિજન સપ્લાય પૂરો થઈ ગયો હતો. આ ઉપરાંત તેના રિપોર્ટ જોઈ સમયસર બાટલા ન ચડાવતા હોસ્પિટલના સ્ટાફની બેદરકારીથી દર્દીનું મોત નિપજ્યું હોવાના આક્ષેપો મૃતકના સ્વજનોએ કર્યા હતા. આ અંગે સ્ટાફને કહેવા જતાં મૃતકના નાના પુત્રને સ્ટાફ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ પરિવારજનોએ કર્યા હતા. તે દરમિયાન પોલીસને આ વિમાન મામલો થાળે પાડ્યો હતો. જાણ્યું એવું કે રાત્રે અમને જોડે ઓક્સિજનની કમી હતી એટલે અમને બોલાવ્યા કે ભાઈ અહીંયા ઓક્સિજન રાત ચાલે એટલું એ સવારે ઓક્સિજન છે નહીં માર્કેટમાં. તો અમે અમને એવું કીધું કે ભાઈ ઓક્સિજન નથી તો અમે અમારે એક પેશન્ટ પૂરતું કંઈક એરેન્જ કરીએ, સિરિયસ છે મારા ઉપર. એમનું ઓક્સિજન લેવલ ડાઉન હતું તો મને તરત એવું કીધું કે ભાઈ એક પેશન્ટ માટે નહીં, તમારો ઓક્સિજન લાવવું હોય તો આખી હોસ્પિટલ માટે અમને એરેન્જ કરાવી આપો તો અમે ઓક્સિજન આપીશું. પછી ચલો ટ્રાય કરીએ સવારની વાત, સવારે આટલું છે કોઈ વાંધો નહીં. 100 પ્રેશર ઉપર ચાલતું હતું, બીજા પેશન્ટોને 80 ટેમ્પરેચર ઉપર રાખ્યા, મારા ફાધરનું 70 કરી દીધું. તો અમે રિક્વેસ્ટ કરી તો અમારે 10 વધારી આપ્યા. સવારના દવા લઈને મૂકી દઈએ 7:30 થી 11:30 સુધી એક બોટલ નથી ચડાવી. રિપોર્ટ કરાયા, રિપોર્ટ અહીં 3 કલાકથી પડ્યા, કોઈ રિપોર્ટનો રિસ્પોન્સ નહીં. જ્યારે પલ્સ એમને જતા રહ્યા અને ટોટલ ઓક્સિજન ઓછું થઈ ગયું, મોર ડેટ જ જાહેર કરી દીધા. એટલે આ મારો નાનો ભાઈ અમે અમારું સંભાળવામાં હતા કે ભાઈ પોતાને મમ્મીને બધાને સંભાળી ઘેર મોકલતા રૂવા રૂવા ચાલતું. આ ભાઈએ જઈને અમને દેખાડો મોડું, આ નાનો ભાઈએ, આ ભાઈએ જઈને કમ્પાઉન્ડરને પૂછ્યું કે ભાઈ રાત્રે મેં તમને 10 બોલાયા, સવારના તમને બાટલા ચડાવવાનું કહો, તમે સાંભળી નહીં મારા ફાધર જતા રહ્યા. એમ કરીને ભાઈએ થોડો ઊંચા અવાજે બોલ્યું એટલે આ ભાઈને ત્યાંથી મારે ધક્કો એટલે આ હામે થયો. તો હમણાં બહાર કાઢી હોય આગળ બહાર નાખી અને બીજા એમના સ્ટાફના માણસો બોલાઈને અહીં આગળ લાતે જાહેરમાં આ ભાઈને માર્યા.